વંદે માતરમ બાળકો, કેમ છો બધા? મજામાં ને? તમે જુનિયર કેજી માં આવી ગયા, તો આજે આપણે શીખવાનો છે ગુજરાતી વિષય. કયો વિષય? ગુજરાતી. ગુજરાતી વિષયમાં ભાગ એક. શીખવું છે ને બધાએ? તો ચાલો બધા ગુજરાતીની ચોપડી કાઢશો તો તમને ખ્યાલ જ હશે, આવું ચિત્ર આપેલું હોય એ છે આપણી ગુજરાતીની ચોપડી. પણ આપણે આ છે ગુજરાતીની ચોપડીમાં કાઢવાનું છે પાના નંબર 16. તો બધા ચાલો મારી સાથે કાઢશો પાના નંબર 16. તો હવે આપણે ચોરસ આકાર બનાવતા શીખીશું. શીખવું છે ને બધાએ? તો આપણે આ બધા ચોરસ આકાર આપેલા જ છે, પણ એને આપણે ટપકા જોડીને પૂરા કરવાના છે. તો બધા મારી સાથે ચોરસ આકાર પૂરા કરશો? વેરી ગુડ. તો ચાલો બધા બાળકો પેન્સિલ પકડો અને અહીંયા પેન્સિલ રાખો. રાખી બધાએ પેન્સિલ? પણ આપણે પહેલા બોલીશું 1 2 3 સ્ટાર્ટ. તો અહીંયાથી અહીંયા સુધી પેન્સિલ લઈ જાઓ. લઈ ગયા બાળકો બધા અહીંયા સુધી? તો આ થઈ આપણી આડી લાઈન. કેવી લાઈન થઈ? આડી લાઈન. પછી પાછું ત્યાંથી જ નીચેની તરફ આવી રીતે પેન્સિલ લઈ જવાની છે. તો આ થઈ આપણી ઊભી લાઈન. થઈ ને ઊભી લાઈન બાળકો? વેરી ગુડ. પછી પાછું જ્યાં આપણે ટપકા પૂરા કર્યા ત્યાં જ પેન્સિલ રાખવાની અને પાછી કરવાની છે આડી લાઈન. કેવી લાઈન કરવાની છે? આડી લાઈન. વેરી ગુડ. તો પાછા આપણે જ્યાં પેન્સિલ ઊભી રાખી હતી ત્યાં જ પેન્સિલ લઈ જવાની અને પાછી કરવાની છે ઊભી લાઈન. તો આપણું ચોરસ પૂરું થઈ ગયું. તો આને કહેવાય બાળકો ચોરસ. શું કહેવાય? ચોરસ. સરસ, વેરી ગુડ. હવે પાછા નીચે બે ચોરસ આપેલા છે, તે બંને ચોરસ પણ પૂરા કરવા પડશે. તો ચાલો બધા બાળકો અહીંયા પેન્સિલ રાખો અને મારી સાથે આડી લાઈન કરજો. કરી બધા બાળકોએ આડી લાઈન? સરસ. પાછી કરવાની છે ઊભી લાઈન. કેવી લાઈન કરવાની છે બાળકો? ઊભી લાઈન. પછી પાછી કરવાની છે આડી લાઈન. વેરી ગુડ. બધા બાળકોની આડી લાઈન થઈ ગઈ. પાછી કરવાની છે ઊભી લાઈન. સરસ. તો આ થઈ ગઈ આપણી ઊભી લાઈન અને આ પણ થઈ ગયું આપણું ચોરસ પૂરું. થઈ ગયું બધા બાળકોનું ચોરસ પૂરું. પણ પાછું વચ્ચે એક નાનું ચોરસ આપેલું છે ને, એ ચોરસ પણ આપણે પૂરું કરવાનું છે. તો ચાલો બધા અહીંયા પેન્સિલ રાખશે અને કરશે આડી લાઈન. કરી બધા બાળકોએ આડી લાઈન. પછી આપણે જ્યાં પેન્સિલ ઊભી રાખી હોય ત્યાંથી નીચેની તરફ પાછી કરવાની છે ઊભી લાઈન અને પાછી કરવાની છે આડી લાઈન અને પછી ઊભી લાઈન. વેરી ગુડ. તો બધા બાળકોના ચોરસ પૂરા થઈ ગયા. એક કાર્ટૂનમાં આપેલા છે 3 ચોરસ. કેટલા ચોરસ આપેલા છે? 3 ચોરસ. તો 3 એ 3 ચોરસ પૂરા થઈ ગયા છે બાળકોના. સરસ. હવે આપણે આવ્યા નવા નવા ચોરસ આવ્યા ને, તો પણ આપણે પાછા પેન્સિલ પકડીશું અને અહીંયા પેન્સિલ રાખીશું અને બોલશું 1 2 3 સ્ટાર્ટ. તો આપણે કઈ લાઈન પહેલા કરીશું? પહેલા આપણે પૂરી કરીશું આડી લાઈન. આડી લાઈન પૂરી થઈ જાય એટલે ત્યાંથી જ કરીશું પાછા ઊભી લાઈન. ઊભી લાઈન પૂરી થઈ જાય એટલે પાછા ત્યાંથી જ કરીશું આપણે આડી લાઈન. અને આડી લાઈન પૂરી થઈ જાય એટલે છેલ્લી આપણી વધે ઊભી લાઈન. ઊભી લાઈન પૂરી કરીએ એટલે આપણું ચોરસ પૂરું થઈ જાય. બધા બાળકોનું ચોરસ પૂરું થઈ ગયું. સરસ. તો પાછું આપણે એક મોટું ચોરસ બનાવવાનું છે ને. તો ચાલો બધા બાળકો પેન્સિલ પકડશે અને પેલા કરશે આડી લાઈન. વેરી ગુડ. બધા બાળકોએ આડી લાઈન કરી. પછી પાછી ત્યાંથી ને ત્યાંથી જ કરશે બધા બાળકો ઊભી લાઈન. હા, આડી અને ઊભી લાઈન થઈ જાય પછી પાછી કેવી લાઈન આવે બાળકો? અરે વાહ, બધા બાળકોને યાદ છે. પાછી આવે આડી લાઈન. પછી પાછી આવશે ઊભી લાઈન. સરસ. આપણું બીજું ચોરસ પણ પૂરું થઈ ગયું. હવે વચ્ચે આપેલું છે નાનું ચોરસ, એ પણ આપણે પૂરું કરીશું. તો ચાલો બધા બાળકો અહીંયા પેન્સિલ રાખશે અને કરશે આડી લાઈન અને પછી પાછી કરશે ઊભી લાઈન. પછી કરશે, અરે વાહ, તમને પણ યાદ છે, આડી લાઈન અને પછી કરશે ઊભી લાઈન. વેરી ગુડ.
આપણે તો બે બે કાર્ટૂનના ચોરસ પૂરા કર્યા ને, તો હવે આપણે આવ્યા ત્રીજું કાર્ટૂન, તેના પણ ચોરસ પૂરા કરીશું ને. કેટલા સરસ કાર્ટૂન દેખાય છે અને આ કેટલા સરસ ચોરસ દેખાય છે ને, તો આપણે આ પણ ટપકા જોડીને ચોરસ પૂરા કરીશું. તો ચાલો અહીંયા બધા બાળકો પેન્સિલ રાખશે અને શું બોલશે? હા, એક બે ત્રણ સ્ટાર્ટ. પેલા કરશું આપણે આડી લાઈન, પછી કરશું ઊભી લાઈન, પાછા કરશું આડી લાઈન અને પાછા કરશું ઊભી લાઈન. તો કેટલું સરસ ચોરસ બની જાય છે ને બાળકો? વેરી ગુડ. તો હવે આપણે પાછું મોટું ચોરસ કરીશું. તો ચાલો બાળકો બધા અહીંયા પેન્સિલ રાખી, તો આપણે પેલા આડી લાઈનના ટપકા જોડશું. જોડ્યા બધાએ આડી લાઈનના ટપકા? પછી જોડશું પાછા ઊભી લાઈનના ટપકા. વેરી ગુડ, ખૂબ સરસ બાળકો. હવે પાછા આપણે આવ્યા આડી લાઈન, તો આડી લાઈનના ટપકા જોડીને આડી લાઈન પૂરી કરી બધાએ. વેરી ગુડ. પછી આપણે આવ્યા પાછા ઊભી લાઈન, તો ઊભી લાઈનના ટપકા જોડ્યા બધા બાળકોએ. સરસ, તો કેટલું સરસ આપણે ચોરસ પૂરું કર્યું. હવે નાનું ચોરસ આવ્યા, વચ્ચેનું ચોરસ બાકી છે ને નાનું. તો ચાલો બધા બાળકો પેન્સિલ પકડીને અહીંયા પેન્સિલ રાખશે. વેરી ગુડ. અને કરશે આડી લાઈન. પછી કઈ લાઈન આવે બાળકો? હા, ઊભી લાઈન, પછી આડી લાઈન. સરસ. અને પછી આવશે પાછી બાળકો ઊભી લાઈન. અરે વાહ, તમે તો ત્રણ ત્રણ કાર્ટૂન પૂરા કર્યા. હવે તો છેલ્લું કાર્ટૂન બાકી, બાકી ને છેલ્લું જ કાર્ટૂન. સરસ, તો એ પણ આપણે પૂરું કરીશું. વેરી ગુડ. તો આપણે પેલા પેન્સિલ પકડીશું અને અહીંયા પેલા ટપકે પેન્સિલ રાખીશું અને શું બોલશો બધા મારી સાથે? હા બોલો બધા બાળકો. એક બે ત્રણ સ્ટાર્ટ. તો પેલા આપણે કઈ લાઈન આવે બોલો, પછી જ આપણે ચાલુ કરીશું દોરવાનું. તો પેલા આવે આડી લાઈન. તો બધા બાળકો એ ટપકા જોડીને આડી લાઈન પૂરી કરી. વેરી ગુડ. પછી આવે ઊભી લાઈન. સરસ, તો ઊભી લાઈન પણ પૂરી થઈ ગઈ. પછી આવશે પાછી આડી લાઈન. વેરી ગુડ બાળકો. પછી આવશે પાછી ઊભી લાઈન. સરસ, કેટલું સરસ ચોરસ પૂરું થઈ ગયું. હવે તો આપણે બે ચોરસ બાકી છે ને. તો હવે આપણે પાછા પેન્સિલ પકડીને અહીંયા પેન્સિલ રાખીશું. તો આ ટપકા પાસે પેન્સિલ રાખી બધા બાળકોએ. સરસ, તો પેલા કરીશું આપણે આડી લાઈન. કરી બધાએ આડી લાઈન. હવે કરીશું પાછા ઊભી લાઈન. સરસ, પછી પાછા ત્યાંથી જ કરીશું આપણે આડી લાઈન અને ત્યાંથી જ કરીશું આપણે ઊભી લાઈન. વેરી ગુડ. તો આ ચોરસ પણ પૂરું થઈ ગયું. હવે વધ્યું છેલ્લું ચોરસ. સરસ, તો ચાલો પાછા અહીંયા પેન્સિલ રાખીશું અને કરીશું આડી લાઈન, પછી બાળકો ઊભી લાઈન, પછી આડી લાઈન અને પાછા કરીશું આપણે છેલ્લી લાઈન ઊભી લાઈન. એટલે થઈ જાય આપણું ચોરસ પૂરું. તો બાળકો મને જણાવો તો કેટલી લાઈન આવે એક ચોરસમાં? એક ચોરસમાં આવે ચાર લાઈન. પણ ચાર લાઈન તો આવે, પણ કઈ કઈ લાઈન આવે? આડી લાઈન અને ઊભી લાઈન. એમાં પણ બે આડી લાઈન અને બે ઊભી લાઈન, ત્યારે આપણું ચોરસ પૂરું થઈ જાય. તો બાળકો આપણે આની ઘરે પ્રેક્ટિસ કરવી પડશે ને, તો જ આપણને આવડશે, તો જ યાદ રહેશે. તો ચાલો બધા બાળકો મારી સાથે પાના નંબર 17 કાઢશે. તો બાળકો આ છે પાના નંબર 17. અહીંયા પણ કેટલા સરસ સરસ કાર્ટૂન આપેલા છે અને એની ફરતે આપેલા છે ચોરસ ટપકા. તો આ ટપકા જોડીને આપણે લાઈન પૂરી કરવાની છે અને બનાવવાનો છે ચોરસ આકાર. તો બધા બાળકો આ ટપકા જોડીને લાઈન પૂરી કરશે ને? સરસ, વેરી ગુડ. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળકોને ટપકા જોડીને ચોરસ આકાર પૂર્ણ કરાવો અને ચોરસ આકારની માહિતી આપી, ઘરે ચોરસ આકાર બતાવવા. વંદે માતરમ.